વેલકમ બેક. તો આપણે જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે કે ઘરમાં ઘરઘાટી રાખતા પહેલા શું સાવચેતી લેવી જોઈએ, રાખ્યા બાદ શું સાવચેતી રાખવી જોઈએ, તેને લઈને આપણે ચર્ચા ચાલી રહી છે. સર, આપની પાસે આવવા માંગે છે, ખાસ કરીને જ્યારે ઘરઘાટી આ પ્રકારની ચોરીને અંજામ આપતા હોય છે ત્યારે ઘણીવાર આપણે જે અલગાઉ પણ જણાવ્યું કે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે તેને છાવરવામાં પણ આવતું હોય છે સમગ્ર ઘટનામાં, તો તેને લઈને આપણી પાસેથી જાણીશું. હા, જરૂર. જ્યારે ઘરઘાટીના ઉપર ચોરીનો આક્ષેપ થાય છે, બનાવ બન્યો હોય છે, ત્યારે ઘણી વખત પોલીસને જાણ કરવાની સાથે જ પોલીસ આવતી હોય છે અને ઘરઘાટીને અથવા તો જે હોય એને લઈ જાય પોલીસ સ્ટેશન. પણ એ વખતે કેટલાક કિસ્સાઓમાં, હું પોલીસમાં મેં આટલા વર્ષ નોકરી કરી છે, એક મારો અનુભવ રહ્યો છે, કેટલાક કિસ્સાઓની અંદર જે તે પરિવારના મેમ્બર એ ઘરઘાટીને પોલીસ સ્ટેશને છોડાવવા માટે તરત દોડી જતા હોય છે. અને એવા એવી વ્યક્તિઓ કોઈ પણ કદાચ ચોરીની વાતને ઓછું મહત્વ આપતા હોય છે, થઈ હોય છે, જરૂર એમને તકલીફ પણ હોય છે, પણ ઘરઘાટી એમાં ફસાય છે એ કારણે એને જલ્દી છોડાવવા માટેના પ્રયત્નો પણ થતા આવ્યા છે, જે બધા કિસ્સાઓમાં નથી હોતા. પણ આ મારી ધ્યાન ઉપર મારા અનુભવનો વિષય છે અને આવું બનતું હોય છે. એ નો પણ ઘરઘાટીઓ ઘણી વખત બીજી વખત આવું કરવામાં લાભ લેતા હોય છે. જી બિલકુલ. થી જી રુઝાનજી, આપને કહેવા માંગો? સૌથી પહેલા આઈ વુડ નોટ અગ્રી વિથ સર, મેબી એમનો એક્સપિરિયન્સ છે. એક કે દુખી કેસ કદાચ થયો કે 5-25 હજાર ની રકમ હોય તો, અધરવાઇઝ મારી પાસે એવા 1-10 એક્ઝામ્પલ છે. તમે પેપરમાં બી વાંચો છો, આજ સુધી મેં ક્યાંય પેપરમાં એવું વાંચ્યું નથી કે પેલા ચોરી કરી હોય, પેલા ઘરઘાટીને પૂછવા લઈ જવા હતા અને એના ઘરવાલા બધા છાવરવા જતા હોય ને કે ના ના એને નથી કરી. કારણ કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈના માટે 25 હજાર યા 50 હજાર બી એના ઘરઘાટી સામે તો કોઈના માટે બી મોટા છે. ઘરઘાટીએ કર્યું ના કર્યું હજી પછી ની વાત છે, પણ છાવરી ને નહીં. બીકોઝ ઇટ ઇઝ ઘણી વાર તો પોલીસ વાળા ઘરો ઘરનો લોકોને બી ઇન્ટોગ્રોગેટ કરે છે. જસ્ટ નો કે ઘણી વાર તો આપણે જોયું છે, સાહેબ બોલવા દો મેં બોલું. ઘણી વાર તો એવું થાય છે કે લેટ્સ છોકરો પોતાનો ઘરનો હોય ને મમ્મી એને પૈસા પોકેટ બની નાખતી, તો છોકરા 5-25 હજાર ની વીટી કે કઈ ચોરી કરી લીધી હોય, પાંચ, રાઈટ? એટલે એ અત્યારે ઝઘડો એ પોઈન્ટ નો નથી. પોઈન્ટ અત્યારે છે કે આપણે એ કરીને પેલું શું કહે ધાક પીછોડ નથી કરવું કે ભાઈ ઘરઘાટી ને લોકો છાવરા આવે છે એટલે ઘરઘાટી કરે તો બી એ લોકોને જવા દેવાનો. નો, દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હું એઝ અ અમારા ઘરમાં બી આઈ મીન અમારે ઘર બી ઘરઘાટી હોય છે, બધું કામ ચાલતું હોય છે, ઘર હોય તો જોઈએ બી બધાને, તો અમે ઘરમાં સીસીટીવી કેમેરા લગાડીએ છીએ. બહુ ક્લિયર કહેવા માંગુ છું, ભલે 1-1.5 હજાર નો એક સીન હજી તો હોય તો હવે તો બહુ સસ્તો થઈ ગયો કદાચ કેમેરા. અને એનાથી ફાયદો શું છે, જેમ કે કિચનમાં લો, જે બીજા બધા ઓબ્વિયસલી બેડરૂમમાં આપણે મૂકવાની જરૂર છે, પણ બહાર લઈ લો, જ્યાં ગાર્ડન છે, જ્યાં જાણે કે અત્યારે અહીંયા પોટમાં છુપાયું તું ગાર્ડનમાં, કે તરત ઝૂમ થઈને કેમેરા ખબર પડી જાય. ને જ્યારે કેમેરા હોય છે ત્યારે એટલું યાદ રાખજો, ભલે કદાચ ચાલતા નહીં હોય ઘણા કેમેરા, પણ એટલું યાદ રાખજો કે ઘરઘાટી એટલી હિંમત નહીં કરશે કે તમારે ત્યાંથી ચોરી કરશે. કારણ કે એને ખબર છે બેડરૂમમાં કેમેરા નથી, પણ જેવું બેડરૂમમાંથી નીકળે છે બહાર, યા અગર લેટસ એને બારી તોડી, અહીંયા કેસમાં જોયું કે આ પહેલા નોર્મલી બારી તૂટે છે, તો એટલીસ્ટ બહારનું કમ્પાઉન્ડ તો એ લોકો એ કેમેરાથી કવર થયું છે, એટલે 100% લોકો ગભરાશે. એટલે મારે એવું કહેવું છે કે આપણે આ બધી બીજી તો વાર્તા કરી, સારી કરી, લાંબી વાર્તા કરી, કરવી જ જોઈએ, પણ જોડે જોડે ઘર આપણે આ ધ્યાન હવે રાખીએ. કારણ કે લેટસ ઇટ ઇઝ કોસ્ટ ઓફ ના, આવા આવા મોટા ઘરમાં જે માણસ 50 લાખ ની જવેરાતો ઘરમાં રાખતો હોય એ આખો આ કેમેરાનું 20-25 હજાર થી વધારે કોસ્ટ જોવાનું નથી. એટલે જી સર, આપ શું કહેવા માંગો છો? જરૂર, પણ એ મારો અનુભવ રહ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બન્યું છે કે એને તરત ત્યાં ક્લિયરન્સ સર્ટિફિકેટ આપી દેવા છે કે અમારો રામો તો આવું કરે જ નહીં, અમારો તો આ કોઈ દિવસ આ હોય જ નહીં. આ પ્રકારની ભૂમિકાઓ પણ ધ્યાન ઉપર આવેલી છે. બીજી વાત કે મેડમે કરી કે સીસીટીવી કેમેરા, જરૂર સીસીટીવી કેમેરા લાગેલો હોય, ચાહે બંધ હોય, તો પણ ચોરી કરનારને એનો ડર સતત હોય છે અને જે જાણકાર હોય કે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે, તો એવા સમયે એ પણ પોતે બહુ સતર્ક રહી અને કઈ મૂવમેન્ટ કરતો હોય છે. જી, એટલે બિલકુલ ઘરઘાટી રાખો, પરંતુ જે સાવચેતી ભર્યું વલણ છે તે પણ રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આવી ઘટનાઓને રોકી શકાય. સાથે સાથે આપને પૂછવા માંગે સર કે ઘરઘાટીઓ દ્વારા ચોરી કેમ થાય છે, શા કારણે આવા સંજોગો ઉભા થતા હોય છે? હા, જરૂર. ઘરઘાટી એક કામવાળા છે, પોતે રોજી રોટી રળવા માટે બહારથી આવેલા છે અને એમનો પગાર, એક જે એમનો પગાર સામાન્ય પ્રકારનો પગાર હોય છે, આ ઘણું બધું સુખ સાહેબી જોયા પછી એના મનમાં પણ ક્યારેક એવી ઈચ્છા થાય છે કે કેમ ના આમાંથી હું ચોરી લઉં, અને એની જરૂરિયાત છે, એને આજે નાણાંની અથવા પૈસાની જરૂરિયાત છે, એટલા માટે એના પગારમાં કદાચ એનું પૂરું ન થતું હોય, એમાં એને કોઈક બીજી જરૂરિયાત હોય, પણ ચોરી એ નાણાં એ જરૂરિયાત છે એટલા માટે ચોરી કરે છે. સૌથી પહેલા તો ઘરઘાટી ની જરૂરિયાત છે એટલે બધા જોબ કરે છે, મારી બી જરૂરિયાત છે, જોબ કરું છું, તો એના મતલબ એ નહીં કે બીજાના ઘરમાં એટલે હું મારા ઓફિસમાં ચોરી કરું.
ઇટ ઇઝ ધ મેન્ટાલિટી ધ સાયકી કે ભાઈ ચલો મળ્યું છે આપણે ઉપાડી લઈએ પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ કે ઘરગાટી જયારે તમારા પોતાના જ ઘરમાં રહે છે તો આમ બી એનો ખર્ચો કઈ નથી પોઈન્ટ નંબર થ્રી કે આજની તારીખમાં કોઈ બી ઘરગાટીને પૂછી લેજો જે ફૂલ ટાઈમ તમારા ઘરગાટીને રહેતો હશે 8-10 હજાર તો કમસે કમ 8-10 હજાર એનો સેલરી હશે એટલે આજની તારીખમાં અગર તમે એના જે ગામમાં રહેતા હોય ફેમિલી તો 8-10 હજાર કઈ એટલે નાની રકમ નથી ઇટ્સ અ બિગ ઇનફ રકમ કે લોકોનું ઘર ત્યાં ચાલી શકે પણ અહીંયા જે આપણી જે મોરલ્સ જે બગડતા જાય છે ડિટોરિયેટિંગ સોસાયટી ડિટોરિયેટિંગ વેલ્યુઝ કે નહીં આપણે બીજા જેવું જોઈએ છે બીજો ફાઇનલ વાત કે જયારે તમે બહારગામ જાઓ છો તો સી જરૂર છે ઘરઘાટીને ઘરમાં મૂકીને જવાની ભાઈ મોકલી દો ને એના ગામે બે દિવસ ભલે ગામમાં એક્સ્ટ્રા પૈસા કે ભાઈ તું ગામડે જઈ ટ્રાન્સપોર્ટ લઈ લે પાછો આવી જજે બે દિવસમાં જી બિલકુલ થી રુજાનજી સમયના અભાવના કારણે આપણે ચર્ચા નહીં અટકાવી પડશે તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો